કલોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાર્દિકા ફાઉન્ડેશનના પસ્તી દાન સે વિદ્યાદાન અભિયાન હેઠળ બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિકા ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમ દ્વારા 16,000 કિલો પસ્તી ઉઘરાવવામાં આવી હતી. તેમાંથી 2,000 ગરીબ બાળકોને નિઃશુલ્ક ચોપડા આપવામાં આવ્યા હતા. કલોલમાં ભારત માતા ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, પાટણ જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હાર્દિકા ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષ પટેલ અને તેમની ટીમ દ્વારા સી આર પાટીલનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 7 ઓક્ટોબર સુધી કે જે એમના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના જે કાર્યક્રમને પહેલો મુકામ 20 વર્ષનો પૂરો થાય છે ત્યાં સુધી અલગ અલગ કાર્યક્રમો કરવાનું નક્કી થયું. તેમાંથી ભાઈશ્રી હર્ષ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એના દીકરી હાર્દિકા એના સરપ્રસ પછી એમણે પસ્તીઓમાંથી એ વેચાણ કરીને એમણે 24,000 કે 25,000 જેટલી નોટબુકો બનાવી છે અને આજે 2,000 બાળકોને દરેકને 1 ડઝન એટલે 12 જેટલી નોટબુકો એ આપવાના છે. એના કારણે જે ગરીબ કે મોટા વર્ગના બાળકોને એક તો સુરક્ષા રહેશે, સુગમતા રહેશે. ભાઈશ્રી હર્ષ અને એની સાથે જોડાયેલા સૌ લોકોને અને કલોલના લોકોએ જે અમને મદદ કરી છે આ કાર્યક્રમમાં પસ્તીદાનથી વિદ્યાદાનના કાર્યક્રમમાં આશરે 25,000 ચોપડાનું વિનામૂલ્ય વિતરણ કાર્યક્રમમાં આદરણીય પાટીલ સાહેબ, આદરણીય દિલીપભાઈ દાદા, આદરણીય કલોલના આગેવાન ગોવિંદભાઈ, ઉર્વશીબેન હાજર રહ્યા અને આજે 2,000 વિદ્યાર્થીઓને અમે ચોપડા વિતરણ કરવાના છીએ અમારા ફાઉન્ડેશન તરફથી, હાર્દિકા ફાઉન્ડેશન તરફથી. હાર્દિકા ફાઉન્ડેશનનો ધ્યેય કલોલ તાલુકામાં શૈક્ષણિક બાબતોમાં જે પણ વિદ્યાર્થીને જરૂરિયાત હોય એ અમારા હાર્દિકા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરે અને અમે એને મદદ પહોંચાડીશું. એ સેવા અમારી ટીમ આખા કલોલ તાલુકામાં આગામી સમયમાં કરવાની છે.